એસઆઈ બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી, કંપની લક્ષી હિસાબી પદ્ધતિમાં આપણે યુનિટ નંબર પહેલું શરૂ કર્યું હતું, બરાબર. એમાં આપણે આગળના લેક્ચરમાં થિયરી જોઈ ગયા. હવે આપણે દાખલા નંબર 1 જોઈએ, તો એના માટેની રકમ જોઈએ. બદનસીબ લિમિટેડનું તારીખ 31/3/2011 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતું, જેમાં આપે છે જવાબદારી રૂપિયા, મિલકતો અને રૂપિયા. જવાબદારી બાજુ આપે છે ઇક્વિટી શેર, દરેક રૂપિયા 10 પૂરો ભરાયેલ, બરાબર. કેટલા આપે છે? તો કે 10 લાખ, બરાબર. એના પછી 12% પ્રેફરન્સ શેર, દરેક રૂપિયા 10 પૂરો ભરાયેલ, કેટલા આપે છે? તો કે 5 લાખ. એના પછી સામાન્ય અનામત 50,000 અને એના પછી લેણદારો 1,50,000, બરાબર. પછી મિલકતો બાજુ આપે છે પાઘડી 1,50,000, પેટન્ટ અને ટ્રેડમાર્ક 50,000, જમીન અને મકાન 2,50,000, સાંચા અને યંત્રો 3 લાખ, વાહનો 1,80,000, ફર્નિચર 90,000, સ્ટોક 70,000, દેવાદારો 80,000, બેંક સિલક 30,000, પ્રાથમિક ખર્ચ 50,000 અને નફા નુકસાન ખાતે 4,50,000. બંને બાજુનો ટોટલ આપે છે 17,00,000, 17,00,000, બરાબર. હજી એક બાજુ જવાબદારી બાજુ જોઈ ગઈએ. ઇક્વિટી શેર દરેક રૂપિયા 10 પૂરો ભરાયેલ 10 લાખ, 12% પ્રેફરન્સ શેર દરેક રૂપિયા 10 પૂરો ભરાયેલ 5 લાખ, સામાન્ય અનામત 50,000, લેણદારો 1,50,000, મિલકતો આપે છે પાઘડી 1,50,000, પેટન્ટ અને ટ્રેડમાર્ક 50,000, જમીન અને મકાન 2,50,000, સાંચા અને યંત્રો 3 લાખ, વાહનો 1,80,000, ફર્નિચર 90,000, સ્ટોક 70,000, દેવાદારો 80,000, બેંક સિલક 30,000, પ્રાથમિક ખર્ચા 50,000 અને નફા નુકસાન ખાતે 4,50,000. બંને બાજુનો ટોટલ આપે છે 17,00,000 અને 17,00,000, બરાબર. નીચે પેરેગ્રાફ પાડીને આપે છે, કંપનીની ખરાબ આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઈને ટ્રિબ્યુનલે નીચેની શરતોએ મૂડી ઘટાડાની યોજના મંજૂરી આપી હતી, બરાબર. તો એમાં નીચેના હવાલા કઈ છે? ઇક્વિટી શેર પર શેર દીઠ રૂપિયા 8 માંડી વાળવા, બરાબર. કેટલા માંડી વાળવાના છે? તો કે ઇક્વિટી શેર પર શેર દીઠ રૂપિયા 8 માંડી વાળવાના છે. બીજું, પ્રેફરન્સ શેર પર શેર દીઠ રૂપિયા 5 માંડી વાળવાના, બરાબર. પહેલું, ઇક્વિટી શેર પર શેર દીઠ રૂપિયા 8 માંડી વાળવાના. બીજું, પ્રેફરન્સ શેર પર શેર દીઠ રૂપિયા 5 માંડી વાળવા. ત્રીજું, બધી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી અને સામાન્ય અનામત ખાતાની બાકી લખી વાળવી, બરાબર. ત્રીજો હવાલો શું કહે છે? તો કે બધી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી અને સામાન્ય અનામત ખાતાની બાકી લખી વાળવી. ચોથું, મિલકતોની કિંમતમાં નીચે મુજબ ઘટાડો કરવો, બરાબર. ચોથું, મિલકતોની કિંમતમાં નીચે મુજબ ઘટાડો કરવો. સાંચા અને યંત્રો રૂપિયા 1,80,000, દેવાદારો રૂપિયા 30,000, સ્ટોક રૂપિયા 20,000, ફર્નિચર રૂપિયા 50,000, વાહનો રૂપિયા 1,10,000, બરાબર. ડાયરેક્ટ આપણને કીધું જ છે કે મિલકતોની કિંમતમાં નીચે મુજબ ઘટાડો કરવો, એટલે આ બધી મિલકતોમાં આટલો આટલો ઘટાડો કરવાનો રહેશે, બરાબર. ઉપરની યોજના અમલમાં મૂકવા જરૂરી આમનોંધ લખો અને યોજના પૂરી થયા પછીનું પાકું સરવૈયું તૈયાર કરો, બરાબર. શું કહે છે? તો કે ઉપરની યોજના અમલમાં મૂકવા માટે જરૂરી આમનોંધ લખો અને યોજના પૂરી થયા પછીનું પાકું સરવૈયું તૈયાર કરો, બરાબર. આ આખા દાખલાની રકમ થઈ ગઈ. શરૂઆત કરી, હવે હરેક દાખલો આપણે મૂડી ઘટાડાનું ચેપ્ટર્સની શરૂઆત કરીએ છીએ. પહેલો દાખલાની ગણતરી કરવાની છે, એટલે સૌથી પહેલાં તો આપણે હરેક દાખલામાં, એટલે કે જેટલા દાખલા ગણીશું એમાં બધામાં 3 વર્કિંગ નોટ કરવી પડશે, બરાબર. 2 વર્કિંગ નોટ તો કમ્પલસરી આવશે જ. પહેલું કયું? તો કે પહેલી, મૂડી ઘટાડાની પ્રાપ્તિ માટેની. બીજી, મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ. અને ત્રીજું, જો મૂડી ઘટાડા ભંડોળની બાકી કંઈ વધતી હોય તો એને મૂડી અનામત ખાતે લઈ જવા માટેની આમનોંધ થશે, વર્કિંગ નોટ થશે, બરાબર. એટલે હરેક દાખલામાં વર્કિંગ નોટ તો આપણે કરવી જ પડશે. જોઈએ, આપણે શરૂઆત કરી દઈએ. આપણે હવાલાઈ જોતા જઈશું ને વર્કિંગ નોટ, બરાબર. વર્કિંગ નોટ નંબર 1 શેના માટેની કરીશું? તો કે મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ, બરાબર. મૂડી ઘટાડા ભંડોળની પ્રાપ્તિ કઈ રીતે થશે? તો કે આપણને અહીંયા પહેલો જ હવાલો કીધો છે કે ઇક્વિટી શેર પર શેર દીઠ રૂપિયા 8 માંડી વાળવા. તો આપી દઈએ, પહેલું, ઇક્વિટી શેર મૂડી, બરાબર. શું કીધા છે? તો કે ઇક્વિટી શેર પર શેર દીઠ રૂપિયા 8 માંડી વાળવા, બરાબર. હવે ઇક્વિટી શેર દરેક રૂપિયા કેટલાનો છે? 10 પૂરો ભરાયેલો. અહીંયા આપણને ડાયરેક્ટ રકમ આપેલી છે 10 લાખ, બરાબર. હવે 10 લાખ ભાગ્યા 10 કરું એટલે મને શેરની સંખ્યા મળે. કેટલી મળે? તો કે 10 લાખ ભાગ્યા 10 કરું એટલે મને 1 લાખ શેર મળે, બરાબર.
થાય ને, 1,00,000 × 10 કર્યા હોય તો જ મને 10 લાખ રૂપિયાની રકમ મળે. એટલે આ રકમ ઇક્વિટી શેરની પૂરેપૂરી છે, પણ મારે શેરની સંખ્યા જોતી હોય તો 10 લાખ ભાગ્યા 10 કરું એટલે મને શેરની સંખ્યા મળે 1 લાખ. એવી જ રીતે અહીંયા પ્રેફરન્સ શેર માટે 12% જે પ્રેફરન્સ શેર આપ્યા છે દરેક રૂપિયા 10નું, એની રકમ આપી છે 5 લાખ, પણ 5 લાખ ભાગ્યા 10 કરું એટલે મને 50,000 શેર પ્રેફરન્સ શેર મળે. બરાબર, આ ખાસ ધ્યાન રાખવું, જે તમે એફઆઈમાં ભણેલા જ છો એટલે ખબર હોય. બરાબર, અહીંયા ઇક્વિટી શેર દીઠ મારે કેટલા ઘટાડવાના, તો કે ઇક્વિટી શેર પર શેર દીઠ ₹8 માંડી વાળવાના. એટલે આપણે શેરની સંખ્યા કેટલી એવી, તો કે 1 લાખ શેર. બરાબર, કેટલા માંડી વાળવાના છે, તો કે 8, એટલે મને રકમ મળશે 8 લાખ. બરાબર, એવી જ રીતે બીજું કીધું છે, પ્રેફરન્સ શેર પર શેર દીઠ ₹5 માંડી વાળવા, અને પ્રેફરન્સ શેર મને કેટલા મળશે, તો કે 12% પ્રેફરન્સ શેર દરેક ₹10નો પૂરો ભરાયેલ, 5 લાખ ભાગ્યા 10. આપી દઈએ બીજું, પ્રેફરન્સ શેર મૂડી. બરાબર, રકમ મળશે આપણને 50,000 શેર, કેટલા લેખે માંડી વાળવાના છે, તો કે 5 લેખે, એટલે આપણને મળશે 2,50,000. બરાબર, અને ત્રીજું કીધું છે કે બધી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી અને સામાન્ય અનામત ખાતાની બાકી લખી નાખવી. તો સામાન્ય અનામત ખાતાની બાકી લખી નાખીએ તો મૂડીનું શું થાય, તો કે મૂડી ઘટાડાની પ્રાપ્તિ થાય. અને અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો આપણે માંડી વાળવાની થાય તો એ મૂડી ઘટાડાનો શું થાય, ઉપયોગ થાય. બરાબર, એટલે બીજી વર્કિંગ નોટ કરશું એમાં આપણે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો લખીશું, પણ સામાન્ય અનામત ખાતાની બાકી છે એનાથી પ્રાપ્તિ થાય. તો જોઈએ અહીંયા સામાન્ય અનામત કેટલા આપ્યા છે, તો કે 50,000. એટલે ત્રીજું લખી નાખીએ, સામાન્ય અનામત કેટલા છે, તો કે 50,000. બરાબર, 8 લાખ + 2 લાખ 50,000 અને 50,000, એટલે કુલ પ્રાપ્તિ કેટલી થશે આપણને, જેને કહીશું આપણે એ. બરાબર, કુલ પ્રાપ્તિ 11 લાખ. બરાબર, આ થઈ ગઈ કુલ પ્રાપ્તિ. હવે આપીએ આપણે વર્કિંગ નોટ નંબર 2, મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ. બરાબર, જેમાં આપણને એવું કીધું છે કે બધી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવી. અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતોમાં પાઘડી આવશે, પેટન્ટ આવશે, આવે ને. બરાબર, પછી આવશે પ્રાથમિક ખર્ચા અને નફા નુકસાન ખાતું. આ શું થઈ ગયું, તો કે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો થઈ ગઈ, જેમાં પાઘડી લઈ લઈશું 1,50,000, પેટન્ટ ટ્રેડમાર્ક લઈ લઈશું 50,000, પ્રાથમિક ખર્ચ લઈ લઈશું 50,000, અને નફા નુકસાન ખાતું આપણે લઈ લઈશું 4,50,000. બરાબર, આપી દઈએ પહેલું, પાઘડી કેટલાની પાઘડી છે, તો કે 1,50,000. બરાબર, પછી બીજું તો કે પેટન્ટ અને ટ્રેડમાર્ક. બરાબર, કેટલાના હતા, તો કે 50,000ના. એના પછી ત્રીજું શું હતું, તો કે પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા કેટલાના હતા, તો કે 50,000ના. બરાબર, ચોથું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું કેટલાનું હતું, તો કે 4,50,000નું. બરાબર, અને હવે શું કરવાની, તો કે આપણને ચોથો હવાલો કહે છે મિલકતોની કિંમતમાં નીચે મુજબ ઘટાડો કરવો. તો સાંચા અને યંત્રો. બરાબર, આપીએ સાંચા યંત્રો કેટલા કહે છે, તો કે 1,80,000. બરાબર, એના પછી છઠ્ઠું કહે છે દેવાદારોમાં 30,000, સ્ટોકમાં 20,000, ફર્નિચરમાં 50,000 અને વાહનોમાં 1,10,000. આપી દઈએ એ મુજબ, વાહનોમાં સોરી દેવાદારો કેટલા કહે છે, તો કે 30,000. એના પછી કહે છે સાતમું સ્ટોક કેટલાનું, તો કે 20,000. એના પછી આઠમું ફર્નિચર કેટલાનું કહે છે, ફર્નિચર, તો કે 50,000. એના પછી નવમું વાહનો કેટલાના કહે છે, તો કે 1,10,000. બરાબર, હવે આના પછી હવે હવાલા કઈ છે નહીં, અને હવે કાંઈ મૂડી ઘટાડા ભંડોળમાં ઉપયોગમાં કાંઈ આવશે નહીં. બરાબર, એટલે આપણે આનો ટોટલ કરીએ. ટોટલ કરતાં 1,50,000, 50,000, 50,000, 4,50,000, 1,80,000, 30,000, 20,000, 50,000 અને 1,10,000 નો ટોટલ કરતાં
બી આપી દઈએ એને કુલ ઉપયોગ કેટલો થયો તો કે 10,90,000 બરાબર ભંડોળની પ્રાપ્તિ કેટલી થઈ હતી કે 11,00,000 ઉપયોગ કેટલો થયો તો કે 10,90,000 એટલે બેયની રકમમાં તફાવત આવશે તો આપણે વર્કિંગ નોટ નંબર 3 કરવાની બરાબર વર્કિંગ નોટ નંબર 3 મૂડી ઘટાડા ભંડોળની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાનું બરાબર જેમાં એ માઇનસ બી એટલે પ્રાપ્તિ માઇનસ ઉપયોગો એનો જવાબ કેટલો હતો તો કે 11,00,000 બરાબર 11,00,000 અને બીનો જવાબ કેટલો આવ્યો 10,90,000 એટલે હવે આપણને મળશે રૂપિયા 10,000 આને મૂડી અનામત ખાતે લઈ જવાની જ્યારે આપણે પાકું સરવૈયું બનાવશું ત્યારે આ ત્રણે ત્રણ વર્કિંગ નોટ ખાસ જોઈ લઈએ વર્કિંગ નોટ નંબર 1 વર્કિંગ નોટ નંબર 2 અને વર્કિંગ નોટ નંબર 3 બરાબર એ ત્રણે ત્રણ વર્કિંગ નોટો આપણે દાખલામાં હરેક દાખલામાં કરવાની રહેશે હવે આપી દઈએ આપણે આમ નોંધ બરાબર હવે આમ નોંધ આપવા માટે આપણે આમ નોંધ મૂકી છે ને આમ નોંધ લખો અને યોજના પૂરી થયા પછીનું પાકું સરવૈયું લખો તો હેડિંગ આપીશું બદનસીબ કંપની લિમિટેડના ચોપડે આમ નોંધ બરાબર તારીખ વિગત ખાતા વહી પાના નંબર રકમ રૂપિયા ને રકમ રૂપિયા હવે આપણે આમ નોંધ જોઈ ગયા હતા એમાં પહેલી આમ નોંધ તો કે શેની હતી તો કે મૂડી ઘટાડા ભંડોળનો જ્યારે પ્રાપ્તિ થઈ હોય એના માટેની તો વર્કિંગ નોટ નંબર 1 ઉપર જ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે બરાબર આ પહેલી વર્કિંગ નોટમાંથી જ આપી દઈએ પહેલી આમ નોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર સામાન્ય અનામત ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ભંડોળ ખાતે બરાબર જેમાં ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખવાના થશે તો કે 8,00,000 બરાબર પ્રેફરન્સ શેર મૂડી ખાતે જો આપણે કેટલો ઘટાડો પ્રાપ્તિ કરી તો કે 2,50,000 અને સામાન્ય અનામતના કેટલા હતા તો કે 50,000 એટલે 50,000 બરાબર અને મૂડી ઘટાડા ભંડોળ ખાતે ત્રણે ત્રણનો ટોટલ કેટલો આવશે તો કે 11,00,000 બરાબર હવે બાબત જે લખવી હોય તો લખી શકાય ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ મૂડી અને સામાન્ય અનામત ખાતાની બાકીનો ઉપયોગ કરી મૂડી ઘટાડા ભંડોળ ખાતું ઊભું કર્યું બરાબર આ પહેલી આમ નોંધ થઈ ગઈ હવે બીજી આમ નોંધ આપણે તો કે મૂડી ઘટાડાના ઉપયોગ માટે તો એની આમ નોંધ એવી રીતે થશે મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તે હવે જો વર્કિંગ નોટ નંબર 2માંથી જ આપણને મળશે મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ તો આપણે બીજી આમ નોંધ એ જ લખી મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ ટોટલ કેટલો થયો તો કે 10,90,000 એટલે અહીંયા મારે લખવાનું થશે 10,90,000 બરાબર મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર તે હવે તે આ બધાય ખાતે તે પાઘડી ખાતે તે પેટર્ન ટ્રેડમાર્ક ખાતે તે પ્રાથમિક ખર્ચા ખાતે તે નફા નુકસાન ખાતે તે સાંચા યંત્રો ખાતે તે દેવાદારો ખાતે તે સ્ટોક ખાતે તે ફર્નિચર ખાતે અને તે વાહનો ખાતે આ બધી રકમ લખવાની થશે બરાબર આપી દઈએ એને જ મૂડી ઘટાડવાનો ભંડોળનો ઉપયોગ કહેવાય તે પાઘડી ખાતે રકમ કેટલી આપશું તો કે 1,50,000 બરાબર તે પેટન્ટ ટ્રેડમાર્ક ખાતે કેટલા છે
તો કે 50,000. તે પ્રાથમિક ખર્ચા ખાતે કેટલા? તો કે 50,000. તે નફા નુકસાન ખાતે કેટલા? તો કે 4,50,000. તે સાંચા યંત્રો ખાતે કેટલા? 1,80,000. તે દેવાદારો ખાતે 30,000. તે સ્ટોક ખાતે કેટલા? તો કે 20,000. તે ફર્નિચર ખાતે કેટલા? 50,000. અને તે વાહનો ખાતે બરાબર 1,10,000. આ થઈ ગઈ મૂડી ઘટાડા ભંડોળ ખાતેની આમનો બાબત. જે લખવી હોય તો લખી શકાય કે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો તથા વાસ્તવિક મિલકતોની માંડવાળ કરી મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ કર્યો બરાબર. અને ત્રીજી આમનોંધ લખી નાખીએ આપણી. ત્રીજી આમનોંધ કઈ થશે? તો કે મૂડી ઘટાડા ભંડોળની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની બરાબર. આમનોંધ થાય મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા બરાબર. આ તફાવત હોય તો બરાબર આપી દઈએ. મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે કેટલા હતા? તો કે 10,000. 10,000 બરાબર આપી દઈએ. બાબત છે મૂડી ઘટાડા ભંડોળની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના બરાબર. આ થઈ ગઈ ત્રણે ત્રણ આમ. હવે આપણે પાકું સરવૈયું બનાવવાનું રહેશે બરાબર. આપી દઈએ તારીખ 31/3/2011 રોજનું બદનસીબ લિમિટેડનું પાકું સરવૈયું. બરાબર. હવે ઊભું 2013 ના નીતિ નિયમ પ્રમાણે આપણે ઊભું પાકું સરવૈયું બનાવવું પડશે. વિગત અને રકમ બરાબર. જેમાં વિગત અને રકમ જેમાં કઈ રીતે બનશે પાકું સરવૈયું? તો કે ઉપર આપણે જેમ જમા બાજુ અહીંયા પહેલું લખીશું ઇક્વિટી દેવા બરાબર. અને અહીંયા લખીશું ઊભું ઊભું ઇક્વિટી અને દેવાનો ટોટલ. અને અહીંયા બીજાનો ટોટલ આપણે લખીશું મિલકતો. બરાબર. ઇક્વિટી અને દેવા અને મિલકતો. હવે ઇક્વિટી દેવાનો ટોટલ જે અહીંયા આવશે એ બરાબર. અને મિલકતોનો ટોટલ જે અહીંયા આવશે એ ટેલી થઈ જવો જોઈએ બરાબર. આમ જોવા જઈએ તો પાકા સરવૈયામાં આપણે કેવી રીતે લખતા? મૂડી દેવા રકમ, મિલકત લેણા અને રકમ. એવી જ રીતે આ 2013 ના સુધારા મુજબ આપણે ઊભું પાકું સરવૈયું બનાવવાનું થશે. જેમાં દેવી ઇક્વિટી દેવા બરાબર. અને અહીંયા લખવાનું થશે મિલકતો. હવે ઇક્વિટી અને દેવા શેર જે કાંઈ હોય એ આપણે જોતા જઈશું બરાબર. તો આપણે જોવા જઈએ કે ઇક્વિટી શેર બરાબર. અહીંયા લખીએ ઇક્વિટી શેર કેટલા હતા? તો કે 10,00,000 બરાબર. હવે ઇક્વિટી શેરની કેવી બાકી હતી? તો કે જમા બાકી હતી. હતી ને 10,00,000 રૂપિયાની જમા બાકી. એમાં આપણે આમ નોંધમાં કેટલા? તો કે ઉધાર બાકીના કર્યા એટલે કે 8,00,000. તો હજી 2,00,000 રૂપિયા વધતા હોય કે નહીં એટલે આપણે આપી દઈએ અહીંયા બરાબર. ઇક્વિટી શેર મૂડી 8 10,00,000
માઇનસ 8 લાખ, એટલે આપણને મળશે 2 લાખ. બરાબર. એવી જ રીતે પ્રેફરન્સ મૂડી. હવે પ્રેફરન્સ મૂડીમાં આપણે જોઈએ, પ્રેફરન્સ મૂડીમાં હતા કેટલા, તો કે 5 લાખ. બરાબર. અને આપણે કેટલા ઘટાડ્યા, તો કે જો અહીંયા ઉધાર કર્યા, પ્રેફરન્સ શેર મૂડીની હોય જમા બાકીને આપણે અહીંયા ઉધાર બાકી કરી 2,50,000, એટલે હજી કેટલા વધશે, તો કે 2,50,000. એટલે અહીંયા લખવા પડશે 5 લાખ માઇનસ 2,50,000, એટલે આવશે 2,50,000. બરાબર. એના પછી પાકા સરવૈયામાં જોઈએ સામાન્ય અનામત, તો પાકા સરવૈયામાં આપણને જે સામાન્ય અનામત આપી છે, બરાબર, એ તો કે 50,000 માંડીવાળા. એના પછી આવશે લેણદારો. બરાબર. લેણદારો એટલે કેવી મૂડી થાય, તો કે આ તો શેર હોલ્ડર્સના ભંડોળ થઈ ગયા. બરાબર. હવે આપણે આપીશું એને ચાલુ દેવા. બરાબર. એમાં આવશે લેણદારો. કેટલાના છે લેણદારો, તો કે 1,50,000. એમાં આપણે વધારો ઘટાડો કાંઈ કર્યું નથી. બરાબર. અને એના પછી હેડિંગ આપવું હોય તો આપી દેવાય અનામત અને વધારો. અનામત અને વધારામાં આપણે આપી દઈએ, શું કામ, તો કે આપણે વર્કિંગ નોટ 3માં આપણે જો અહીંયા અનામત અને વધારા મૂડી અનામત ખાતે, અને અહીંયા આમ નોંધે લખીશ મૂડી ઘટાડા ભંડોળ ખાતે ઉધાર, તો મૂડી અનામત ખાતે, મૂડી અનામત ખાતું જમા આવ્યું તો આપણે આપવા પડશે 10,000. બરાબર. એમાં મૂડી અનામત કેટલા થાય, તો કે 10,000. બરાબર. હવે પાકા સરવૈયામાં આની બાજુ કઈ છે નહીં. ઇક્વિટી શેર મૂડીમાં આપણે ઘટાડા પછી લખ્યું, પ્રેફરન્સ શેરમાં ઘટાડો, સામાન્ય અનામત તો ટોટલે ટોટલ પૂરું જ થઈ ગયું છે, લેણદારો હતા એ લખીને. બરાબર. હવે આપણે મિલકતો સાઈડ લખીએ, તો કે મિલકતોમાં મેં પાઘડી અને પેટર્ન ટ્રેડમાર્ક માંડી વાળ્યા છે. અહીંયા પ્રાથમિક ખર્ચ અને નફા નુકસાન ખાતે માંડી વાળ્યા છે. બાકીની જે કાંઈ મિલકતો છે એમાં સુધારા વધારા કર્યા છે. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે લઈ લઈએ, જો અહીંયા કેટલા છે, જમીન અને મકાન. જમીન મકાનમાં કંઈ સુધારો વધારો કર્યો નથી, એટલે એટલી ને એટલી જમીન મકાન આવશે. બરાબર. લખી નાખીએ જમીન મકાન. જમીન મકાન કેટલી, તો કે એમાં સુધારા વધારા કર્યા નથી, એટલે 2,50,000 એમના એમ. બરાબર. જમીન મકાન આવી ગયું. જો આ પાઘડી પેટન્ટ તો આ માંડી વાળા એટલે આવે નહીં. જો અહીંયા પાઘડી પેટન્ટ છે એ કેવા, મિલકતો બાજુ ઉધાર બાકી છે, અને આપણે અહીંયા આમ નોંધ કરી કેવી થઈ ગઈ, તો કે પાઘડી પેટન્ટ ખાતે જમા એટલે આવે નહીં. બરાબર. એક ઉધાર બાકી થઈ ગઈ, એક જમા એટલે ઉડી જાય, આવે નહીં. એના પછી સાંચા અને યંત્રો. તો સાંચા અને યંત્રો છે કેટલા, 3 લાખના. આપણે ઘટાડો કેટલાનો કર્યો, તો કે 1,80,000, એટલે બીજું આપી દઈએ સાંચા અને યંત્રો. બરાબર. બીજું સાંચા યંત્રો ઓરિજિનલ કેટલાના હતા, તો કે 3 લાખના. બરાબર. આપણે ઘટાડો કેટલાનો કર્યો, 1,80,000નો, એટલે હવે કેટલા આવશે, 1,20,000. બરાબર. એના પછી પાકા સરવૈયામાં સાંચા યંત્રો આવી ગયા. એના પછી શું આવશે, તો કે વાહનો. વાહનો કેટલાના છે, 1,80,000ના. વાહનો 1,80,000, અને આપણે ઘટાડો કેટલાનો કર્યો, તો કે 1,10,000. બરાબર. 1,80,000 માઇનસ 10,000 કરીએ એટલે કેટલા આવશે, તો કે 70,000. બરાબર. એના પછી ફર્નિચર. ફર્નિચર કેટલાનું આપ્યું છે, 90,000. 90,000, અને આપણે ઘટાડો કેટલો કર્યો ફર્નિચરમાં, તો કે 50,000, એટલે હવે કેટલા આવશે, તો કે 40,000. બરાબર. એના પછી શું આવશે, તો કે સ્ટોક કેટલાનો છે, તો કે 70,000. બરાબર. સ્ટોક 70,000, આપણે ઘટાડો કેટલાનો કર્યો, તો કે 20,000નો. 70,000 માઇનસ 20,000 એટલે કેટલા આવશે, તો કે 50,000. બરાબર. એના પછી આવશે દેવાદારો. દેવાદારો છે કેટલાના, 80,000. દેવાદારો 80,000, આપણે ઘટાડો કેટલો કર્યો દેવાદારોમાં, 30,000, એટલે કેટલા આવશે, તો કે 50,000. બરાબર. એના પછી બેંક સિલક. બેંક સિલકમાં કંઈ વધારો કે ઘટાડો નથી, તો એ એમ નિયમ આવશે. બેંક સિલક કેટલી, તો કે 30,000. બરાબર. અને એના પછી પ્રાથમિક ખર્ચા કે નફા નુકસાન આવે નહીં, કારણ કે એ આપણે માંડી વાળ્યા છે. બરાબર. હવે કંઈ આવે નહીં.
બરાબર. તો આનો ટોટલ કરીએ, 2,50,000, 1,20,000, 70,000, 40,000, 50,000, 50,000 અને 30,000નું ટોટલ કરીએ બરાબર, કેટલો થાય? તો કે 6,10,000. મિલકતોનો ટોટલ જો અહીંયા બીજું આપણે લખ્યું છે, મિલકતો 2,50,000, 1,20,000, 70,000, 40,000, 50,000, 50,000 અને 30,000નો ટોટલ કરીએ તો કેટલો થાય? 6,10,000. એટલો ટોટલ મારે ઇક્વિટી અને દેવાનું આવવું જોઈએ. કેટલો છે? તો કે 2,50,000 એટલે 4,50,000, 4,50,000 ને 1,50,000 એટલે કેટલા થાય? 4,50,000, 5,00,000, 6,10,000 એટલે 6,10,000 બરાબર. અહીંયા કુલ 6,10,000 અને અહીંયા પણ કુલ 6,10,000 બરાબર. આ પાકું સરવૈયું ટેલી થઈ ગયું કહેવાય બરાબર. પહેલો દાખલો આપણે ગણ્યો એમાં પાકું સરવૈયું ટેલી 6,10,000, અહીંયા પણ કેટલા? 6,10,000. આ આખે નાખું ઊભું પાકું સરવૈયું થઈ ગયું. હવે પછી આપણને દાખલામાં પાકું સરવૈયું બનાવવાનું કહે એટલે આ 2013ના નીતિ નિયમ પ્રમાણે જ આપણે ઊભું પાકું સરવૈયું બનાવવાનું રહેશે બરાબર. આડું બનાવશો મૂડી દેવા રકમ મિલકત લેણા રકમ તો માર્ક કપાય. ઊભું જ બનાવવાનું થશે 2013ના નીતિ નિયમ પ્રમાણે વિગત બરાબર. એ રીતે જ આ થઈ ગયો દાખલો પહેલો પૂરો બરાબર.